એટલે એક 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 અક્ષર મુક્ત જેને ભગવાનનો દ્રઢ આશરો છે. શું છે? ભગવાનનો દ્રઢ. હું તમાર ભગવાનને શું, હું તમારો ને તમે મારા, હું તમારો ને તમે, એ વાત શીખી ગયો છે. હું તમારો ને તમે મારા, આશરો ભગવાનનો આશરો, દ્રઢ આશરો. કંઈ પણ થાય તો શું બોલવાનું? સ્વામિનારાયણ. કંઈ પણ થાય તો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. દ્રઢ આશરો ભગવાનનો. સ્મૃતિ સંતોની, અશ્વિનભાઈ, શાંતિભાઈ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલીએ. આ સંતોની સ્મૃતિ થવી જોઈએ. કેવા બેઠા હતા? એકદમ ગંભીર થઈને બેઠા હતા, હસતા હસતા બેઠા હતા. એ શાંતિભાઈ આંખ બેચીને કેવી અદભુત સરસ પ્રાર્થના કરતા હતા. આ તો એ પ્રાર્થના કરતા જોયા કરો. આમ દર્શન કરી લેવાના. શું કરવાના? અમે બધા સામે આજે તો તમે બેહાડ એટલે સામે ઠાકોરજી દર્શન કરો, એટલી બધી મજા આવે. અહીંયા મૂર્તિની મૂર્તિ મરેવાનું, મૂર્તિની એ સંતોની સ્મૃતિ. એ જે બોલ્યા છે, એ જે વાતો કરે છે, એ યાદ રાખવાની. શું કરવાની? યાદ રાખવાની.